સત્તરમાં ભગવાન છે, 24 તીર્થંકરમાં 3 પરમાત્મા, 2 પદવી લઈને બેઠા છે. કયા કયા? 16માં, 17માં અને 18માં. આ 3 પરમાત્મા એક સાથે 2 પદવી લઈને બેઠા છે, એક તો તીર્થંકર અને બીજી ચક્ર. 16માં શાંતિનાથ 6 ખંડના સ્વામી છે, તો 17માં ગુંથુનાથ પણ 6 ખંડના માલિક છે. ભગવાન જયારે માતાની કુક્ષીમાં આવે ત્યારે માતાને કેટલી વાર સપના આવે છે? 2 વાર. તીર્થંકરના તરીકે, ચક્રવર્તી તરીકે 14 સપનાને જોનારા આ માતા કુંથુનાથ જયારે માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારે ઘટના એવી ઘટી, માં સૂતા છે સૈયામાં, અને એક દિવસ માતાને સપનું આવ્યું. સપનામાં એમણે જોયું કે ધરતી અને એની ઉપર એક સ્તૂપ છે અને સંપૂર્ણ સ્તૂપ રત્નનો બનેલો છે. સંસ્કૃતમાં કુ એટલે ધરતી અને થુ એટલે સ્તૂપ. આ રત્નમય સ્તૂપને જોયા પછી દિવસો સુધી માતાએ વાગોળ્યો, પિતાને વાત કરી, અને જે દિવસે જન્મ થયો અને નામકરણની વાત આવી ત્યારે માતાએ કીધું, આવો સ્તૂપ મેં આ બાળકના પ્રભાવે જોયો, જિંદગીમાં ક્યારેય નથી જોયો. ત્યારે પિતાએ કીધું, તો એનું નામ પાડશું કુંથુ. કુ એટલે પૃથ્વી અને થુ એટલે સ્તૂપ. રત્નમય સ્તૂપ ધરતી પર ઉભેલો જોયો, માટે 17માં ભગવાનનું નામ શું પાડવામાં આવ્યું? કુંથુનાથ. બોલો કુંથુનાથ ભગવાન. 18માં ભગવાન માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે ફરી એક વાર આ માતાને સપનું આપ્યું. માતાએ અત્યારે મારુતિ મર્સિડીઝ એની ફ્રન્ટી એના જમાના છે, જયારે ભગવાનના સમયમાં આવા વ્હીકલ નતા. વ્હીકલ હતા પણ કયા વ્હીકલ હતા? ઘોડાગાડી, રથ, બળદગાડી, બધા વ્હીલ હતા. વ્હીલ વગર તો આ દુનિયામાં ક્યારે કોઈને ચાલ્યું જ નથી. બુલેટને પણ વ્હીલ તો લગાડવા જ પડશે, અને એરોપ્લેન હશે તો એને પણ નીચે. વ્હીલ વગર તો ક્યારે ચાલ્યું જ નથી. એમણે એક વ્હીલ જોયું છે, રથનું વ્હીલ. અને વ્હીલ જે પૈડું હોય ને, પૈડાને ચારે બાજુ શું હોય છે? આરા કહેવાય, 12 આરા હોય છે. તમે ચક્ર જોયું હશે, સમય ચક્ર. ટીવી પર મહાભારતની સિરિયલ આવતી હશે ને, એ પહેલા એક સમય ચક્ર બતાવતા હશે. એના જે 12 આરા આવે ને, એ આરામાંનો એક આરો માતાએ સ્વપ્નમાં જોયું છે. સપનાની પણ એક દુનિયા છે. એનું જો વર્ણન શરૂ કરે તો 3 કલાક મિનિમમ ચાલે, મજા આવે. અને હું વર્ણન શરૂ કરું ને, બીજા દિવસથી તમારી લાઈન લાગે, સાહેબ આવું સપનું આવે તો શું થાય? કલ્પસૂત્રમાં આવજો, બહુ જબરજસ્ત વર્ણન છે. સાપ તમને ડંખ મારે ને તો ડરી નહીં જવાનું, એટલે રિયલમાં ડરવાનું. પાછા કહે, મારા સાહેબ ના પાડી દો, આવ આવ તારે જે કરવું એ કરી, આવું ન કરતા કઈક ઝેર ચડશે ને હું બચાવવા નથી આવવાનું. સપનામાં સાપ જો ડંખ મારે તો સમજો તમે કરોડપતિ થવાના છો. એટલે આમ રાહ જોયા કરશો તો કઈ ઓલું આવવાનું નથી. કૌશિકભાઈ વિચારવા પડી ગયા. આ બધા ગર્ભમાં આવે ને ત્યારે એમના પ્રભાવે આવા ઉત્તમ સપના આવતા હોય છે. માતાએ પૈડું જોયું, રત્નનું છે, એને આરા પણ રત્નના છે. એ રત્નનો એક જ આરો ખાલી જોયો અને એમને એટલો આનંદ આવ્યો, પતિને વાત કરી અને ગર્ભનો કાળ પૂરો થયો, પ્રભુનો જન્મ થયો. નામકરણના દિવસે આ વાત માતાએ ઉખેડી અને પિતાએ ડિક્લેર કર્યું કે જેને સ્વપ્નમાં રત્નનો આરો દેખાયો એટલા માટે આ બાળકનું નામ સંસ્કૃતમાં એને અર કહેવાય, ગુજરાતીમાં આર કહેવાય, માટે સંસ્કૃતમાં એનું નામ પડ્યું. ઓકે, અરનાથ હવે સમજાઈ ગયું? મારા ઘટમાં બિરાજતા અરનાથ કે હરનાથ શું બોલો છો? અરનાથ. 18માં શ્રી અરનાથ. પણ મજાની વાત એ છે, આખા દુનિયાની અંદર જૈનોના મંદિરો છે,
એમાં સૌથી ઓછામાં ઓછા મૂળ નાયક ભગવાન જો કોઈ ભગવાન હશે તો એ કયા હશે? અરનાથ હશે. ગણો તમે. ધર્મેન્દ્ર જોયા છે અરનાથ ભગવાન મૂળ નાયક તરીકે અમદાવાદમાં છે કે ના? ડચકારા બોલાવી દેવાના. આખી પોળ ફરી આવ્યા છો, 108 દેરાસર જઈ આવ્યા છો, ડચકારો બોલાવી દેવાનો. સાચી વાત છે, નથી. અરનાથ મને ધ્યાન છે ત્યાં સુધી ગુજરાતમાં તમે બહુ નસીબદાર છો. ખંભાતીઓ ખંભાતમાં છે. આખા ગુજરાતમાં મૂળ નાયક તરીકે અરનાથ ભગવાન હોય તો ખંભાતની અંદર એક દેરાસર છે, કઈ પોળ અત્યારે ભૂલી ગયો છું, એ પોળના મૂળ નાયક ભગવાન અરનાથ છે. આખા ઇન્ડિયામાં તમે ફરી આવશો, 18માં અરનાથ કહેવાય ને, 18 દેરાસર અરનાથના નહીં મળે. સંખેશ્વર પાર્શ્વનાથના કેટલા મળશે? 108, 1008 જેટલા નામ છે ને પારસનાથના, એટલા તો સંખેશ્વરના. બીજા બધા નાગેશ્વર ને ચિંતામણી તો અલગ, એકલા સંખેશ્વર તમને જોઈએ તો હોલસેલમાં મળશે. આપણે ભક્તિ કરવાની જો સંખેશ્વરની.